ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી તો આ ઘટનામાં ઘરના સભ્યો ઓગણો સિત્તેર વર્ષના અજયભાઈ પોલને ઈજા પહોંચતા એલજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા તો બીજી બાજુ આ સિલિન્ડર બ્લાસ્ટને કારણે રસોડા સહિત આખા ઘરની તમામ ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે તો હાલ આ સિલિન્ડર બ્લાસ્ટ કયા કારણે થયો તેની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે